गुजरात मालधारी महापंचायत द्वारा तारीख 21 અને 22 જે વિધાનસભાનું છત્ર છે દરમિયાન બે કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે। 21મી તારીખે સમગ્ર ગુજરાતમાં દૂધની હડતાલ રહેશે। આ હડતાલ એટલા માટે કે માલધારી સમાજે 11 મુદ્દાઓ એમની વેદના અને સમસ્યાના ગુજરાત સરકારને આપ્યા છે। ગુજરાત સરકારનું કોઈ ઠોસ નિવારણ ન આવતા બાબતે અમારે આ પગલું ભરવું પડ્યું છે। કોરોના કાળમાં પણ માલધારી સમાજે દૂધમાં 1 પણ રૂપિયાનો વધારો નહોતો કર્યો એની ગુજરાતની પ્રજા સાક્ષી છે। પણ હાલના તબક્કે જે રીતે ગુજરાત સરકાર અમારી ગુજરાન ચલાવવું મુશ્કેલ કર્યું છે અને ગુજરાત સરકાર ગુજરાત હાઈકોર્ટને અને પ્રજાજનોને અને માલધારીઓને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરી રહ્યું છે, બેધારી નીતિ છે, તેના વિરુદ્ધમાં 21મી તારીખે કોઈ પણ માલધારી પોતાનું દૂધ પશુનું ડેરીમાં નહીં ભરાવે, ઘરે ઘરે વારા ભરવા નહીં જાય। સાથે સાથે 22મી તારીખે પણ અમે કાર્યક્રમ ઘડી કાઢ્યો છે। 22મી તારીખે હું ગાય માતાને ગોળના લાડવા બનાવીને ખવડાવીશું અને માતાને કહીશું કે માં તારા નામે જે ગુજરાતની ગાદી પર બેઠા છે એને સદબુદ્ધિ આવે એવી અમે પ્રાર્થના કરીશું ગાય માતાને। બંને કાર્યક્રમો શાંતિપૂર્ણ પૂર્ણ થાય એવી ગુજરાત સરકારને વિનંતી, સાથે સાથે માલધારી સમાજને પણ કહ્યું છે કે જ્યારે આપણે દૂધની હડતાલ આપી છે ત્યારે ખાનગી વાહનોને કોઈ કર્ણક જ ના થાય, ખાનગી વાહનોમાં જે દૂધ જઈ રહ્યું છે એને નુકસાન ના જાય એની પણ કાળજી લેવી। ગુજરાત સરકારનું તંત્ર હરેક વખત તમે જાણો કોઈ પણ કાર્ય હોય ત્યારે પાછલા બારણે હેરાનગતિ કરતું હોય છે, તો માલધારી સમાજને પણ ગેરમાર્ગે ના દોરે, વાહનોને નુકસાન ના થાય, ગુજરાત સરકાર બળજબરીપૂર્વક દૂધ ભરાવવા માટે કોઈને દબાણ ના કરે, કોઈ ડેરીવાળાને દબાણ ના કરે, કોઈ માલધારીને દબાણ ના કરે એ પણ ગુજરાત સરકારને અમે આપના માધ્યમથી આજે જાહેર કરીએ છીએ કે આ બાબતે ગુજરાત સરકાર પણ સંપૂર્ણપણે સહકાર આપે।